નેશનલ હાઈવે 48 પર પાલેજ અને કરજણ વચ્ચે આવેલ કિયા ગામ નજીક અજાણ્યા ટ્રક ચાલકે સુરતથી વડોદરા તરફ જઈ રહેલ એક પરિવારની કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર અર્થે કરજણ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભરૂચથી વડોદરા તરફ જઈ રહેલ નેશનલ હાઈવે નંબર 48 પર કરજણ નજીક આવેલ કિયા ગામ નજીક સુરતથી વડોદરા તરફ જઈ રહેલા એક પરિવારને અકસ્માત નડ્યો હતો. કરજણ નજીક આવેલ કિયા ગામ પાસે એક પૂર ઝડપે આવી રહેલ અજાણ્યા ટ્રક ચાલકે સુરતથી વડોદરા તરફ જઈ રહેલા અર્પણ કિશોર કાંત પરીખ અને તેના પરિવારજનો કારમાં સવાર હતા. કારને ટક્કર મારી અકસ્માત સર્જી રફુચક્કર થઈ ગયો હતો. ટ્રક એટલી પૂર ઝડપે આવી રહ્યો હતો કે કારને ખૂબ મોટું નુકસાન થવા પામ્યું હતું. સદનસીબે કારમાં સવાર પરિવારના સદસ્યોના અકસ્માતમાં ઇજાઓને બાદ કરતા આબાદ બચાવ થયો હતો. તેમજ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ તમામને સારવાર અર્થે કરજણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમે રાતે સુરતથી રિટર્ન આવતા હતા અને પાલે જગડી ટ્રકવાળાએ ગફલત ભરી રીતે ગાડી ચલાવતા અમારી ગાડીને ટક્કર મારી અને અમને ઇજાગ્રસ્ત કરેલ છે અને અમારી આખી ગાડીને નુકસાન પહોંચાડેલ છે. જેમાં મારા વાઇફ, મારા ફાધર, મારા સાસુ અને મારા સસરા પણ ગાડીની અંદર હતા. એમાં મારા સાસુને પણ વાગેલ છે અને મારા ફાધરને પણ વાગેલ. કઈ જવા નીકળ્યા? અમે વડોદરા તરફ આવતા હતા. રાજેશ વસાવા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ શિનોર.